खूब झड़पथी फैलाई रह्यो छे कोरोनानो डेल्टा वेरियंट अत्यार सुधीमां दुनियाना 85 देशोमां फैलावो डब्ल्यूएचओए व्यक्त करी चिंता। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો દિવસમાં માત્ર 129 કેસીસ નોંધાયા વધુ બેના મોત। રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત હવે રાત્રે 10 થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ રાત્રે 9 સુધી રેસ્ટોરન્ટમાં જમી શકાશે। સુરતમાં વેક્સિનેશનની કામગીરી વધારાશે ઝોન વાઇઝ સેન્ટર ઉભા કરી વેક્સિનેશન પ્રક્રિયા તેજ થશે વેપારી દુકાનદારો માટે વેક્સિન ફરજિયાત। સુરતમાં ડાજણમાં 3 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ સિક્યોરિટી ગાર્ડ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી બાળકી હાલ સારવાર હેઠળ। રાજ્યમાં આગામી 5 દિવસ પડી શકે છે સામાન્ય વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી। ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજીને ધમકી આપનાર પ્રવીણ ચારણને તડીપાર કરાયો 8 જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર। મુંબઈમાં 7.75 કરોડની વેલની ઉલટી સાથે 2 લોકોની ધરપકડ પરેલ વિસ્તારમાંથી પૂર્વ કોન્સ્ટેબલ સહિત 2 આરોપીઓની ધરપકડ।